विधानसभानी चूंटणीनी तारीखो जाहेर थई गई छे। चूंटणी आड़े हवे गणतरीना दिवसो ज बाकी रह्या छे, त्यारे भावनगरमां विकासने लई तंत्रनी कामगीरी पर अनेक सवालो उठ्या छे। भावनगरमां सिक्स लेन रोडना सपना शहेरीजनो माटे अधूरा रह्या छे। 31 करोड़ रूपियाना खर्चे 2018 रोड बनावा माटे महानगरपालिकाए काम करवानी जाहेरात करी हती, तेनुं काम गोकळ गतिए चाली रह्युं छे। ભાવનગરના પ્રજાના ટેક્સના પૈસે સિક્સ લેન બનાવવાની વાત હતી। 30 કરોડના ખર્ચે દરખાસ્ત થઈ, સચિવ દરખાસ્ત થઈ, 17-10-18 એલઓયુ આપી દીધો। 16 મહિનાની મુદત, 16 મહિના પૂરા થઈ ગયા ને માત્ર 36 મહિના બીજા પૂરા થઈ ગયા। આજની તારીખે 30% જેટલું કામ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો કામ કરાવી નથી શક્યા। શું કામ કે લાગતા વળગતાને ટેન્ડર આપ્યું છે, એની પાસેથી પૂરતો કામ લઈ નથી શકતા। જે કામ સચિવ દરખાસ્તે થયેલું છે, કન્સલ્ટે જે રીતે પ્રોજેક્ટ આપ્યો છે, એ કામ આખું સંપૂર્ણપણે સિક્સ લેનની ડિઝાઇન ફરી ગઈ છે। સામાન્ય સભામાં અધિકારીએ સ્વીકારી લીધું છે કે ભાઈ આ સિક્સ લેન ડિઝાઇન પ્રમાણે નહીં થાય। ભાવનગરની અંદર એક જ હોસ્પિટલ છે, ભાવનગર સર્કિટ હોસ્પિટલ, ત્યાં જે ગામડાના લોકોને 108માં લાવવાનો હોય કે કોઈ એમ્બ્યુલન્સની ઇમરજન્સી સુવિધા હોય, ત્યાં એટલી બધી ટ્રાફિક થાય છે તો અહીં 108 રીતે વ્યક્તિ ત્યાંના એટલું બધું ટ્રાફિક થાય છે કે લોકોને અવરજવરમાં તકલીફ પડે। એક નાગરિક તરીકે તમારી શું માંગ છે? અમારી એક ભાવનગરના નાગરિક તરીકે એટલી જ માંગ છે કે ભાઈ તાત્કાલિક ધોરણે રોડનું કામ પૂરું થવું જોઈએ, ગોકુળ ગતિએ થાય છે આ ભાજપની સરકારમાં, બરોબર। ભાવનગર મહાનગરપાલિકાનો પ્રવેશ દ્વાર એટલે કે નારી ચોકડીથી ગૌરવ પથ, આ ગૌરવ પથ ઉપર નારી ચોકડીથી જ્યાં દેસાઈનગર પેટ્રોલ પંપ સુધી કે જ્યાંથી આપણો ફ્લાયઓવર બની રહ્યો છે ત્યાં સુધીનો રોડ એ સિક્સ લેન રોડ બનાવવા જઈ રહ્યા છે। એ રોડનો ટોટલ 31 કરોડનું કામ હતું, આ કામ 2018 આપવામાં આવેલું અને એમની સમયમર્યાદા આપ કહો છો તે પ્રમાણે 2020 પૂર્ણ થઈ, પણ થોડાક જમીન સમાધાનના પ્રશ્નો સાથે સાથે સ્થાનિક લેવલના નાના મોટા પ્રશ્નો એ બધાને ધ્યાનમાં રાખી થોડું કામ લેટ થયું છે અને એજન્સી દ્વારા જે કંઈ લેટ કરવામાં આવ્યું છે એના માટે એજન્સીને નોટિસ આપવામાં આવી છે। એમના ઉપર આગળની ધારાધોરણ અને ટેન્ડર ક્લોઝ મુજબની કાર્યવાહી કરવાની પણ ફાઇલ પુટઅપ થઈ ચૂકી છે, પરંતુ હાલ એજન્સી દ્વારા આ કામ ફૂલ સ્પીડમાં ચાલુ કરી દેવામાં આવેલું છે અને આવનારા દિવસોમાં આ કામ પૂર્ણ થવાનું।